छेद में छे એટલે ભાગાકાર માં છે ઈ છેદ માં રહેલી સંખ્યા ના બરાબર ની સામે ની ચડ જવા દે તો એ અંશ માં આવી જાય એટલે ગુણાકાર ની અંદર આવી જાય એટલે માઈનસ 1 ગુણાકાર 5 હવે એ બરાબર માઈનસ 1 નો આપણે 5 સાથે ગુણાકાર લઈએ તો માઈનસ 5 આ મુજબ આપણને એ ની કિંમત મળે એ બરાબર માઈનસ 5 હવે આપણે જોઈએ પ્રશ્ન સી માટે प्रश्न ए बी सी પછીના જે પ્રશ્નો છે ડી ઈ એફ ઈ જે કે પ્રશ્નો છે ઈ બધા જની ગણતરી કઈ આ મુજબ થાય છે એટલે આપણે એમને મૂકી અને હવે આપણે ગણતરી જોઈએ છે પ્રશ્ન જી જી ની અંદર પહેલા તો 7m 19 ના છેદમાં 2 બરાબર 3 તો પહેલા આપણે પ્લસ 19 ના છેદમાં 2 છે એને સામે ની છેદ જવા દઈએ તો અહીંયા વધે 7m બરાબર 13 હતા 13 प्लस 19 ના છેદમાં 2 છે એને બરાબર ની જમણી સાઈડ લઈ જાય એટલે માઈનસ 19 ના છેદમાં 2 હવે આપણે 7m બરાબર 13 ના છેદમાં કાઈ નથી એટલે 1 પર 19 ના છેદમાં 2 છે 2 ના છેદ અલગ અલગ છે આના છેદમાં કાઈ નથી એટલે આપણે 1 લખી શકીએ 2 ના છેદ અલગ અલગ છે એટલે સંખ્યાઓની બાદબાકી ન થાય તો આપણે 2 ના છેદ 1 સરખા કરવા પડે અથવા અહીંયા જે 2 છે અહીંયા જે 1 છે નો આપણે ક્રોસ ગુણાકાર લેવો પડે કોઈ પણ પદ્ધતિ આપણે આને આની સાથે ગુણી દઈએ 2 ગુણ્યા 13 કરીએ 13 26 માઈનસ આ 19 છે તો 19 લખીએ એના છેદમાં 13 નો 2 સાથે ગુણાકાર લીધો 19 નો 1 સાથે ગુણાકાર લીધો અને છેદમાં 1 નો 2 સાથે ગુણાકાર એટલે 2 હવે 7m માઈનસ 26 માઈનસ 19 ના છેદમાં 2 26 માંથી આપણે 19 બાદ કરીએ એટલે આપણને 7 મળશે એટલે આપણે 7 મૂકીએ 7 ના છેદમાં 2 પહેલા જોઈએ 19 ના છેદમાં 2 હતા 13 ના છેદમાં 5 હતું એટલે આપણે 1 લખો છેદ 2 ના અલગ અલગ હોય તો એનો અંશમાં બાદબાકી શક્ય નથી તો આપણે 2 ના છેદ 1 સરખા કરવા પડે એના માટે આપણે 1 અને 2 નો લસાઅ લેવો પડે અથવા તો એવું ન કરીએ તો આપણે ક્રોસ ગુણાકાર કરી પણ કરી શકીએ આનો ગુણાકાર કરીએ 13 ગુણ્યા 2 એટલે 26 વચ્ચે માઈનસ છે તો માઈનસ આ સંખ્યાનો ગુણાકાર લે 19 નો 1 સાથે ગુણાકાર કરીએ તો 19 અને તેના છેદમાં આ બે સંખ્યાનો ગુણાકાર 1 નો 2 સાથે કરીએ એટલે 2 26 માંથી 19 બાદ કરીએ તો 7 વધે એટલે આપણે 7 લેગા અને છેદમાં 2 હતા એ 2 લે હવે આપણે અહીંયા m ની કિંમત મેળવવાની છે એટલે અહીંયા 7 ના છેદમાં 2 પહેલા હતા હવે આપણે અહીંયા 7 છે ઈ m સાથે જોડાયેલા છે અને ગુણાકારથી જોડાયેલા હોય કોઈ નિશાની નથી એટલે ગુણાકારથી જોડાયેલા હોય ગુણાકારથી જોડાયેલા 7 ને મારે દૂર કરવા હોય તો બરાબરની સામે નિશાન જવા દે એટલે ભાગાકાર ની અંદર 7 આવી જાય એટલે કે અહીંયા 7 ના છેદમાં 2 હતા અને એને ગુણાકાર ની અંદર આપણે 7 લખી શકીએ અંશમાં રહેલા 7 અને છેદમાં રહેલા 7 એને આપણે ઉડાડી દઈએ તો અહીંયા મળે m બરાબર ઉપર 7 મૂકી ગયા તો કોઈ નથી એ 1 વધે એટલે કે 1 એના છેદમાં 2 વધે છે એટલે કે m ની જે કિંમત છે એ 1 ના છેદમાં 2 વળે m બરાબર 1 ના છેદમાં 2 હવે જોઈએ આપણે પ્રશ્ન i 3l ના છેદમાં 2 બરાબર 2 ના છેદમાં 3 પહેલું કામ 2 ના છેદ છે દૂર કરી લઈએ આપણે પહેલા તો આ 3l છે એના છેદમાં 2 છે એને આપણે દૂર કરી દઈએ અને એનો લખીએ આ છેદમાં 2 છે એટલે બરાબરની સામેની સાઈડ જવા દઈએ એટલે છેદમાં 2 સંખ્યા હોય એ અંશમાં આવી જાય એટલે અહીંયા આપણે ગુણાકારમાં 2 લખી દીધું હવે માટે 3l બરાબર 2 નો 2 સાથે ગુણાકાર કરી લઈએ 4 એના છેદમાં 3 હવે આપણે l ની કિંમત મેળવવાની છે l ની સાથે 3 છે જોડાયેલા છે ગુણાકારથી ઈ 3 ને મારે દૂર કરવા હોય તો એને બરાબરની સામેની સાઈડ દાવા દઈએ એટલે 4 ના છેદમાં જે 3 છે એ 3 સાથે ગુણાકારમાં આવી જાય ભાગાકારની અંદર જે આપણે છેદમાં લખવાના છે ત્યાં એટલે કે l બરાબર 4 ના છેદમાં 3 હતા આ જે 3 છે એને બરાબરની સામેની સાઈડ લઈ જાય એટલે અંશમાં છે એટલે સીધા આવી જાય છેદમાં એટલે કે અહીંયા આપણે 3 લખવા પડે હવે આપણે l બરાબર 4 ના છેદમાં 3 નો 3 સાથે ગુણાકાર લઈએ એટલે 9 એટલે કઈક આ મુજબ l બરાબર 4 ના છેદમાં 9 એટલે કે જોઈએ ફરી જે પ્રકારથી 3
बाकी ना जे प्रश्नों से बाकी ना जे डाटा हो जे एमनी गणतरी एक आम मुजब आपणे करी शकीए।